નમસ્કાર, ટી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ખિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. તાપી, નર્મદા, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ તેમજ મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી તેમજ તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. ગાંધીનગરમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો તો અમદાવાદમાં તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું અને રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો તો સૌથી વધુ 4 mm વરસાદ નર્મદામાં નોંધાયો. પ્રી મોન્સૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો. जो है गुजरात रीजन में जो है कुछ हिस्सों में जो है लाइट रेन होने की संभावना है. बाकी सौराष्ट्र का रीजन जो है वो ड्राई रहेगा. साथ ही अगर हम बात करें अगले 24 घंटे के बाद, उसके बाद गुजरात रीजन एज वेल एज सौराष्ट्र और कच्छ रीजन सभी जो है ड्राई बने रहेंगे. साथ ही हम बात करें अधिकतम तापमान की, तो अगले 5 दिनों तक अधिकतम तापमान अपने नो लार्ज चेंज में बना रहेगा जैसा अभी है. और हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है मौसम गुजरात में, उसमें मुख्य तौर पे गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन जो है साउथ गुजरात में जो है दर्ज की गई है, जिसमें मुख्य तौर पे आनंद, वडोदरा, दाहोद, नर्मदा तथा तापी डिस्ट्रिक्ट शामिल है, जिसमें सबसे अधिकतम मैक्सिमम 4 mm जो है रेनफॉल नर्मदा में दर्ज किया गया है. द्वारा पुरजोशमां प्रचार करवामां आवी रह्यो छे त्यारे बोटाद भावनगरना लोकसभा बैठकमां भारतीय जनता पार्टीना उम्मीदवार नुमुबेन भामणियाए गढ़ा तालुका निंगाळा तेमज ટાટમ નાના અને જીજાવદર પીપળા તેમજ ઇંગોળા તેમજ સારંગપુરમાં પણ પ્રવાસ કર્યો હતો તેમજ ગામમાં પ્રવેશતાની સાથે જ ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સભા સ્વરૂપે સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી. નરેન્દ્ર મોદી સરકારની ફરી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. ભાવનગર સંસદીય લોકસભાના ઇલેક્શનનો પ્રવાસ કાર્યક્રમ 107 બોટાદ વિધાનસભામાં ઉમેદવારની હાજરીમાં ચાલુ છે. દરેક ગામડાઓની અંદર ખૂબ સરસ રીતે જનપ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા કાર્યકર્તાઓની ટીમ પણ ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર દિવસે ને દિવસે વધારેમાં વધારે પ્રચારની અંદર ખૂબ સારો માહોલ. બોટાદ અને ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન આજે ગઢડા તાલુકાના બોટાદ વિધાનસભાની અંદર નિંગાળા, ટાઇટમ, સખપર, ગોડકા એવા દરેક ગામની અંદર પહોંચે છે આજે બેન અને ત્યાં તેમને ખૂબ જનપ્રતિસાદ મળ. વલસાડ વિધાનસભા મતદાર વિભાગ વિસ્તારમાં 85 વર્ષથી વધુ ભયના તેમજ 40 ટકાથી વધુ બેચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ મતદારો ઘરે મતદાન કરવા માટે રચાયેલી કુલ 10 ટીમો દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે, જેમાં 85 વર્ષથી વધુ વયના 136 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. 40 ટકાથી વધુ બેચમાર્ક વાળાએ 165 મતદારોએ મતદાન કર્યું, જેમાં 85 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો જુસ્સો જોવા લાયક હતો. રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મની બાવાળાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પદ્મની બાવાળાએ જણાવ્યું હતું કે મારા પતિ ખૂબ સારા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મારા અને મારા પતિ વચ્ચે કોઈ માથાકૂટ નથી. આ તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે, આ બધો મેસેજ ફેક છે, બરાબર? એટલે કોઈએ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જશો કે શું થઈ રહ્યું છે. જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે, પણ હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું, બધા ભાઈઓને,
કે એક બેન ને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાની લડત જો આવી રીતના આપતા હોત, અને અત્યારે હાઈલાઈટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરીને નીચે બેસાડવા છે. અને હું એ પણ મેસેજ કહેવા માંગુ છું કે બધાને એમ હશે કે પદ્મિની બામણે દેખાતા નતા, તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું, એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં, સમાજના અમુક તત્વો, આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે, ચાર પાંચ તત્વો બરાબર, એ લોકોને એવું છે કે પદ્મિની બા ઘરે બેસાય, ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળુ વેકેશન અને નવું ક્ષેત્ર શરૂ કરવા અંગે વિસંગતતા જોવા મળી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ નિયામકને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. આ વિસંગતતાના કારણે શિક્ષકો અસમંજસમાં હોવાથી અંગે સ્પષ્ટ રજૂઆત કરી છે. કે સત્વરે જે 16 તારીખે પત્ર કરેલો કે વેકેશનની તારીખ જાહેર કરવામાં આવે છે 6 તારીખે, આપણે સૌ માનીએ છીએ કે લોકશાહી પર્વ જયારે આવતો હોય તો એના અનુસંધાને 7 તારીખે ઇલેક્શનની તારીખ છે, તો એ ને ધ્યાનમાં રાખી અને 2 દિવસ તારીખને લેટ કરી અને 9 તારીખે જો પણ વેકેશન જાહેર થાય તો જે શિક્ષક મિત્રોએ કર્મચારીઓએ પોતાના વિદેશ જવા માટે કે ધાર્મિક પ્રસંગોને માણવા માટે કે સામાજિક પ્રસંગને માણવા માટે જે તારીખ નક્કી કરેલી હોય એ વિસંગતતા અત્યારે ઊભી થઈ છે. તમામ શિક્ષકોમાં એક વિસંગતતાનો એક માહોલ ઊભો થયો છે. એ વિસંગતતાના માહોલને દૂર કરવા માટે માનનીય નિયામક સાહેબશ્રીને ગઈકાલે પત્ર કરવામાં આવ્યો છે. સાથે સાથે જે રિઝલ્ટ બનાવવામાં પણ તારીખ જાહેર કરવામાં પણ એક વિસંગતતા ઊભી થઈ છે કે નવું સત્ર ક્યારથી શરૂ કરવું, પરિણામ ક્યારે આપવું, આ બધી પણ વિસંગતતાઓ સાથે સાથે જોતરાયેલો પ્રશ્ન છે, એ પણ અમે રજૂઆત કરી છે. અમદાવાદની સ્વનિર્ભર શાળાઓની સામે ડીઓએ લાલ આંખ કરી છે. તમામ શાળાઓને ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ ઉપર લગાવવાનો આદેશ કર્યો છે. એફઆરસી નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ ઉપર લગાવવાનો આદેશ કરવામાં આવ્યો. જે શાળા ફી ચાર્ટ બોર્ડ ઉપર નહીં રાખે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શાળા 3 મહિનાથી વધુ ફી લેશે તો પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓનું નિયમોનું પાલન નહીં કરે તો દંડનીય કાર્યવાહી માટે તૈયાર રહે તેવું પણ કહેવામાં આવ્યું. તો આ સાથે શાળાઓ વાર્ષિક ફી લેવામાં દબાણ કરે તો ડીઓને ફરિયાદ કરવાની સૂચના પણ આપવામાં આવી. અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં સમગ્ર વર્ષ દરમિયાનની ફી એડવાન્સમાં ઉઘરાવવામાં આવે છે અને કેટલીક શાળાઓમાં એફઆરસીએ નક્કી કરેલી ફી છે તેનાથી વધુ ફી લેવામાં આવે છે. તો આ બાબતે આજે જ અમે પત્ર કરીએ છીએ અને તમામ શાળાઓને, એફઆરસીની નક્કી કરેલી ફી ઘણી શાળાઓ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરતી નથી, તો એફઆરસી એક્ટ પ્રમાણે નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓ વાલીઓ જોઈ શકે તે રીતે એફઆરસીનો જે કંઈ ઓર્ડર છે તેને પ્રસિદ્ધ કરવાનો થાય, વેબસાઇટ પણ મૂકવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ વાલીઓ જોઈ શકે. તેના ઉલ્લંઘન બદલ, એફઆરસી એક્ટના ઉલ્લંઘન બદલ અમે શાળાઓને આજે સૂચના આપવાના છીએ કે જો આમાં કોઈ પણ પ્રકારે ચૂક જણાશે તો નોટિસ આપવામાં આવશે અને જરૂરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિસ્ટ આય હોસ્પિટલ દ્વારા છેલ્લા 1.5 વર્ષે જરૂરિયાતમંદ લોકોને આંખોનું ફ્રીમાં ચેકઅપ અને ઓપરેશન કરી આપવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા હાલમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા 7,500 જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કરી તેમજ નવી દ્રષ્ટિ આપી અને તેમના પરિવારને નવી ખુશી અને નવા જીવનનો સંચાર કર્યો છે તથા આવતા માર્ચ મહિનામાં 2025 સુધીમાં રોજના 100 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિઃશુલ્ક મોતિયાની ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ પરિવારને નવી ખુશી ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. હું આંખનો સર્જન છું અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ સાથે જોડાયેલો છું. અમારી સંસ્થા 1.5 વર્ષથી એવા જરૂરિયાતમંદ લોકો કે જેમની પાસે આંખની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ છે અને ઓપરેશન કરવાની પૂરતી સગવડ નથી એને મદદ કરવાનું બીડું ઝડપ્યું છે અને આના ભાગરૂપે અમે દર રવિવારે 6-7 કેમ્પ સાઉથ ગુજરાતમાં કરીએ છીએ, જેમાં ગામડાઓ આવી ગયા, આપણી સેવા વસ્તીઓ કે ઝૂંપડપટ્ટીઓ એવા જરૂરિયાતમંદ એરિયામાં જઈ અને લોકોને તપાસીએ છીએ. આમાંથી જે લોકોને મોતિયા હોય તેનું નિદાન કરી અને અમે અમારી હોસ્પિટલે લાવી ઓપરેશન કરી અને એમની
જરૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ સારવાર ટીપા આપીને પાછા એમના ઘર. અમદાવાદમાં ગૌમાતાના લાયસન્સને લઈને ફરી વિવાદ શરૂ થયો છે. માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે લાયસન્સમાં જે પુરાવા માંગવામાં આવ્યા તે રજૂ કરવા શક્યા નથી, તેમજ કોર્ટમાં મંગાયેલા પુરાવા અલગ અને અમે લઈને જઈએ તે અલગ પુરાવા માંગે છે. કિરણ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે અમે આ મુદ્દે ધરણા કરીશું, ત્યારે સરકાર દ્વારા આશ્વાસન પણ મળ્યું હતું, બધું સારું થશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. મહિનાઓ વિત્યા છતાં પણ નિરાકરણ ન આવતા અમે હવે અમિત શાહના કાર્યાલયને મુખ્ય જગ્યા બનાવી રણનીતિ કરીશું. અમારા મુદ્દાનું નિવારણ નહીં આવે તો મોટા કાર્યક્રમ આપવામાં આવશે. 30 એપ્રિલથી અમે કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલયને મુખ્ય સેન્ટર બનાવીશું. અમિત શાહના કાર્યાલય ખાતે અલગ અલગ પ્રોગ્રામો આપીશું અને નવી રણનીતિ ઘડીશું. એટલે અમને અમારા માલધારી સમાજના નેતાઓની મુલાકાત કરાવી. અમિત શાહ સાહેબ ગૃહમંત્રી ત્યાં હાજર હતા, પણ કોઈએ પણ અમારા બહુ મોટી માલધારી સમાજ હતો ત્યાં પણ કોઈને અંદર જવા દીધા નહીં. અને માલધારી સમાજના આગેવાનો એવું કીધું કે અમે 10 તારીખે તમે તમારું નિવારણ લાવી આપીશું, પણ એ આગેવાનોને અમે અગાઉ રજૂઆત કરી છે. એ આગેવાનો પર અમને આજે કેટલો વિશ્વાસ રાખવો એ અમારે વિચારવાનું રહ્યું. એટલે અમે સમાજ એક ટૂંકા સમજમાં નિર્ણય લીધો છે, 30 તારીખના રોજ જો અમારા મુદ્દાનું નિવારણ નહીં લાવે તો આવનારા સમયમાં અમે દેશના ગૃહમંત્રી અમિત સાહેબ સાહેબ છે તેમનું કાર્યાલય અમારું એપી સેન્ટર હશે, અને જે પણ પ્રોગ્રામ આપવાનો થશે અમે અમિત શાહ સાહેબના કાર્યાલય ઉપર તે જ આપીશું. કેમ કે અમારી વાત કોઈ જગ્યાએ સાંભળવામાં નથી આવતી, અમને પરમિશન આપવામાં નથી આવતી, તો પછી અમે ક્યાં જઈશું? અમારી અવાજ તો સાંભળવા પડશે ને. સુરતમાં રણબીર કપૂરના કાર્યક્રમમાં હંગામો મચ્યો હતો. ભીડભાડને લઈને લોકો એકબીજા ઉપર પડ્યા હતા, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેથી રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના જ એરપોર્ટ રવાના થયા હતા. રણબીરને જોવા આવેલા લોકોમાં ધસારો જોવા મળ્યો હતો. લોખંડના બેરિકેડ તૂટ્યા હતા, લોકો એકની ઉપર એક પડ્યા હતા. કોઈ અપ્રિય ઘટના ન બને અને પોલીસ તપાસમાં ફસાવું ન પડે તેને જોતા રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના થયા હતા. અમદાવાદ સ્થિત સિયારામ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યા ધરાવતા પરિવારોને ભારે આવતો હોય છે, જ્યારે આણંદના વલાસણ ખાતે મા મેલડી માતાના પરિસરમાં સર્વજ્ઞાતિની 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકપ્રિય ગુજરાતી કલાકારો કીર્તિદાન ગઢવી, જિગ્નેશ બારોટ અને હકાભા ગઢવી સહિત આણંદ SP ગૌરવ જસાણી પણ હાજરી આપી હતી અને નવવિવાહિત યુગલોને શુભ આશીષ આપ્યા હતા. ત્યારે મેલડી માતાના મંદિર વલાસણમાં ટ્રસ્ટી અને હાલના પ્રમુખ દશરથ પટેલે સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડરોના આયોજનને આવકારતા જણાવ્યું હતું કે સિયારામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપી તમામ કલાકારોને પોતાના સંગીત સાથે નવવિવાહિત દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. નવવિવાહિત દીકરીઓને TV13 ગુજરાતીના માધ્યમથી આયોજનને બિરદાવ્યું હતું. વલાસણ મુકામે માતાજી મેરેડીમાંના સાનિધ્યમાં સિયારામ ફાઉન્ડેશનના મારા આત્મીય વિશાલભાઈ અને દીપાલીબેન દ્વારા 51 દીકરીઓના સર્વજ્ઞાતિ બધી જ્ઞાતિની દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે આવવાનું થયું. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી. મારા આદરણીય આણંદ જિલ્લાના SP જસાણી સાહેબની પણ ઉપસ્થિત રહી, મુન્નાભાઈ અને બધાએ, જિગ્નેશભાઈ બારોટ, અકાબા ગઢવી, બધા જ લોકો આ 51 દંપતીને આશીર્વાદ આપવા આવ્યા અને બધા પર જગદંબાની કૃપા ઉતરે, બધાના આશીર્વાદ મળે એવી અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ. જય માતાજી. સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈને એવી શુભકામનાઓ આપું કે દર વર્ષે આવા સમાજ હિતના કાર્યો કરતા રહે અને આવતા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે 101 દીકરીના લગ્ન સમૂહ લગ્ન કરે એવી માતાજી અમને શક્તિ અને ભક્તિ આપે એવી અભ્યર્થના. બિલકુલ, આજે વલાસણ ગામે માં મેરડીમાના સાનિધ્યમાં સરસ મજાનું સિયારામ ફાઉન્ડેશન દ્વારા, એટલે અમારા દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા સરસ મજાનું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને આજે મને, હું સાથે અમારા બહુ જ ગુજરાતમાં ગુંતુર નામેલી અમારા કીર્તિદાનભાઈ ગઢવી, પ્રકાભા ગઢવી અને SP સાહેબ પણ હાજર રહ્યા છે અને બધી દીકરીઓને ખૂબ આશીર્વાદ આપ્યા છે. ત્યારે
બસ સરસ મજાનું આયોજન કર્યું છે અને આવું નવું ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહે એ માતાજી પ્રાર્થના. આજે વલાસણ ખાતે મેલડીધામના મંદિરમાં 51 દીકરીઓનો વિનામૂલ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન અમારા સિયારામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરી માટે અને દીકરી પ્રત્યેના ઘણા બધા કાર્ય કરી ચૂક્યું છે અને આજે આ મંદિરના પ્રાંગણમાં 51 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે અને અમારી પૂરી ટીમે આ લગ્ન માટે કેટલાય મહિનાઓથી દિવસ રાત જાગીને ખૂબ મહેનત કરી હતી અને આજે આ લગ્ન જીવન એમનું સફળ થાય એના માટે અમે લોકોએ કાલે આરતીનું પણ અહીંયા આયોજન કર્યું હતું. દીપાલીબેન ઈમાનદારે અમને સિલેક્શન કરે એટલે એનો બદલ એમને આભાર. બધા બીજા બધા લગ્ન સમૂહ કરતા આમાં સુવિધાઓ વધારશે અને સારો અનુભવ થયો. સુવિધાઓ બધી સારી છે. ઉનાળાનો અત્યારે મોસમ છે પણ ત્યાં આગળ ઠંડકની બધી સુવિધાઓ સારી છે. હું છેલ્લા 25 વર્ષથી મેરડી માતા મંદિરમાં ટ્રસ્ટી તરીકે અને અત્યારે હું હાલમો પ્રમુખ તરીકેની સેવા આપું છું. હાલમાં આજ રોજ જે 51 સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નો વલાસણના વતની દીપાબેન ઇનામદાર તથા વિશાલ ઇનામદાર તરફથી ભવ્યથી ભવ્ય 51 લગ્ન કર્યા અને ખૂબ ધામધૂમથી અમારા મેરડી માતા મંદિરના પટાંગણમાં લગ્ન કર્યો અને 51 સારી રીતે બહુ મોટા આયોજન રૂપે એમણે એક આ લગ્નની પ્રક્રિયા ચાલુ કરી છે. આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર ખાતે અમિત શાહે કાર્યકરો સાથે બેઠક યોજી. મોડી રાત્રે અમિત શાહે ધારાસભ્યના કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય રીટા પટેલના કાર્યાલય ખાતે શુભેચ્છક મુલાકાત પણ કરી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી કરતા બમણી સરસાઈથી જીતાડવા વિશ્વાસ પણ આપવામાં આવ્યો હતો. તો અમિત શાહે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. મોડી રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રીટા પટેલના કાર્યાલયની શુભેચ્છક મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે અમિત શાહે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. મોડી રાત્રે અમિત શાહ ધારાસભ્યના કાર્યાલય ખાતે બેઠક કરી હતી. બેઠકમાં અનેક પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. લોકસભા ઇલેક્શનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી કરતા બમણી સરસાઈથી જીતાડવાનો વિશ્વાસ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે અમિત શાહે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. મોડી રાત્રે અમિત શાહે ધારાસભ્યના કાર્યાલય ખાતે બેઠક કરી હતી. ધારાસભ્ય રીટા પટેલના કાર્યાલય ખાતેથી શુભેચ્છક મુલાકાત પણ કરી હતી.